તાજેતરમાં કેન્દ્રીય મંત્રી તથા રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલા વિવાદિત નિવેદન પછી ક્ષત્રિય સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. આ મુદ્દે જામનગરના પૂર્વ મેયર તથા ક્ષત્રિય આગેવાન કનકસિંહ જાડેજાએ એક વિડીયો સંદેશ વહેતો કર્યો છે. પ્રકરણ ચાલે છે રૂપાલાજીનું, તેમાં એ જે શબ્દો બોલ્યા છે તેઓને સખત શબ્દોમાં હું ઓખોડી કાઢું છું. પણ સાથોસાથ જ્યારે નાની એવી સિરિયલ કોઈ હોય, જ્યારે કોઈ પિક્ચરમાં કોઈ આવા અણસાચિત સમાજને ઠેસ પહોંચાડતા શબ્દો બોલાતા હોય, ત્યારે કોંગ્રેસ કે ભાજપ કોઈ પણ પક્ષને સાઈડમાં મૂકીને જ્યારે આપણે સમૂહમાં એનો વિરોધ કરીને એ જે કોઈ એના પ્રોડ્યુસર હોય તેઓને આપણે જવાબ આપતા, અને આપણે આવા અનેક પ્રકરણો છે કે જેનો આપણને ન્યાય મળ્યો છે, પણ ક્યારે એ આપણે પક્ષ પડતા પક્ષને એક બાજુ મૂકીને આપણે શું કરીએ છીએ ત્યારે એનો આપણો જવાબ મળ્યો છે? તો આજની તારીખમાં હજી સુધી કોઈ પણ તાલુકા જિલ્લા શહેરના પ્રમુખો જે કાંઈ હોય રાજકોટ સમાજના, તેઓ કેમ હજી આગળ નથી આવતા? કોંગ્રેસના હોય કે ભાજપનો, આપણે એક સમાજ છે, એ હાથનો પગ છે. સમાજ થકી આપણે ઉજળા છીએ, સમાજ થકી આપણે ઉજળા તમને લોકોએ કર્યા હોય ત્યારે આ સમય અત્યારે આપણા એક જે આપણો સુવર્ણ ઇતિહાસ છે એને જો આટલી હદે આ લોકો આપણને છેક પહોંચાડતા હોય તો એનો જવાબ કોઈ પણ જાતના પક્ષ પસંદર મૂકીને અને હારે બેસીને આપણે વિરોધ કરવા માટે સક્ષમ થવું જોઈએ. પાટીદાર આંદોલનનો તમે વિચારો, પાટીદાર આંદોલન 2007 થયું હતું, ત્યારે તમામ એના સમાજોના જે કોઈ નાના મોટા કાર્યકર્તાઓથી માંડીને પ્રમુખો સુધીના બધાએ ખૂબ જ મોટી સંખ્યામાં એનો વિરોધ કર્યો હતો. ત્યારે 2007 ભાજપને પૂરેપૂરી નુકસાની દીધી હતી, તો એ નુકસાની આપવાનો અત્યારે આપણે સમય છે. તો ટિકિટને સાઈડમાં મૂકી અને જ્યારે આનો જવાબ આપણે જોતો હોય તો આવનાર 7 જ્યારે ચૂંટણીની તારીખ છે, મતદાન તારીખ અને રિઝલ્ટ છે 4, તો 7 એનો વિરોધ બતાવી અને 4 એનું પરિણામ લેવું હોય તો આ સારામાં સારો અવસર મળ્યો છે. આપણે આપણે કયા સેટમાં છીએ અને આપણે કયા જગ્યાએ મૂકી દેવાના આ લોકો ભાગે છે એનો જો આપણે પાછો હાટે એની ગરીમાં આપણે જણાવવી હોય તો આનો મૂળતોડ જવાબ, જેને કહેવાય મૂળતોડ જવાબ આપવાની વાત આવે છે. તો મારી હાથ જોડીને સર્વે રાજપૂત સમાજના ભાઈઓ બહેનો કાર્યકર્તાઓ મારાથી વડીલો માટે હોય તે વડીલોને મારી વિનંતી છે કે આ પ્રશ્ન માટે તમામ રાજકીય પક્ષો હોય તે એક સ્ટેજ ઉપર આવી અને આ નિવેદનનો ખૂબ જ મોટી સંખ્યામાં હોખોળી કાઢી અને એ કાંઈ ન કરો. આપણે ખબર છે કે આનું રિઝલ્ટ આવશે કે નહીં, જો રિઝલ્ટ ન આવ્યું તો આપણે કયા સ્ટેજ ઉપર હશું એ પણ વિચારી લેવું જોઈએ. ઉલ્લેખનીય છે કે આ પ્રકરણમાં આજે ગોંડલમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને ક્ષત્રિય આગેવાનોની એક બેઠક યોજાઈ હતી, જેમાં પુરુષોત્તમ રૂપાલાએ ફરી સમાજની માફી માંગી હતી અને આ બેઠકમાં રૂપાલાને માફ કરવાનો સુર વહેતો થયો હતો. જામનગરમાં અંબરચોકડી નજીક એક કાર ચાલકે એક ટુ વ્હીલરને હડફેટે લેતા 2 યુવાન ઘાયલ થયા હતા. અકસ્માત પછી કાર ચાલક ફરાર થઈ ગયો હતો. ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે અકસ્માત સર્જનાર કાર નંબર પ્લેટ વગરની હતી તથા તેમાં પ્રતિબંધિત બ્લેક ફિલ્મ પણ લગાવેલી હતી. ખોડલધામ ટ્રસ્ટ દ્વારા નિર્માણ થનાર કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરમાં ભૂમિદાન સેવા યજ્ઞ માટેની એપ જામનગરમાં લોન્ચ કરવામાં આવી હતી. આ તકે ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જામનગર બેઠક પર પાટીદાર ઉમેદવારને ટિકિટ ફાળવવા બદલ કોંગ્રેસનો આભાર વ્યક્ત કર્યો હતો તથા જ્યાં અધિકાર હોય ત્યાં પાટીદારને ટિકિટ મળવી જ જોઈએ એવું સૂચક નિવેદન કર્યું હતું. આ તકે તેમણે વિવાદિત નિવેદનો કરવા જાણીતા કાજલ હિન્દુસ્તાનીએ તાજેતરમાં પાટીદાર સમાજની દીકરીઓ વિશે કરેલ નિવેદનને વખોડી કાઢ્યું હતું અને કાજલ હિન્દુસ્તાનનો વિરોધ દર્શાવ્યો હતો. શ્રી ખોડલધામ ટ્રસ્ટના મુખ્ય પ્રકલ્પોના ભાગરૂપે એક પ્રકલ્પ આરોગ્ય, એટલે આરોગ્યધામના નેજા હેઠળ ખોડલધામ કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરનું જે આયોજન કરવામાં હમણાં તાજેતરમાં એક ભૂમિપૂજન થયું તેના ભાગરૂપે જામનગરની અંદર લેવા પટેલ સમાજની વચ્ચે ભૂમિદાન કોન્સેપ્ટની આજે એપ લોન્ચ કરવા માટે આખી ટીમ અહીંયા ખોડલધામને આવેલી છે. ત્યારે તમામ
લેવા પટેલ સમાજને મારી નમ્ર અપીલ છે, વિનંતી છે કે આમાં સાથ સહકાર આપી અને વધારેમાં વધારે જલ્દી આ હોસ્પિટલનું નિર્માણ પૂર્ણ થાય અને રાષ્ટ્ર સેવામાં મૂકી એ પ્રમાણેની વિનંતી કરવા આવ્યા છે. આની સાથે સાથે દરેક સમાજ પણ આ ભૂમિદાનમાં જોડાઈ શકે છે, કારણ કે આ હોસ્પિટલ એક સમાજની નથી, સર્વ સમાજની છે. ત્યારે દરેક સમાજને પણ નમ્ર અપીલ કરું છું કે આ ભૂમિદાનના કોન્સેપ્ટની અંદર જોડાય અને આ અમારો સંકલ્પ છે જલ્દી પૂરો થાય એવી મા ખોડલના ચરણોમાં પ્રાર્થના કરું છું. પાટીદારને બેઠક મળેલી છે તે બદલ હું પક્ષનો આભાર માનું છું, કારણ કે અમારી કોશિશ હંમેશા હોય છે કે જ્યાં અધિકાર છે ત્યાં પાટીદાર બેઠક મળવી જોઈએ. કોઈ પણ સમાજને લઈને કોઈ વાત કરી ખોટી કહેવાય ત્યારે આને હું વખોડી કાઢું છું અને આવી વાત કોઈએ પણ ન કરવી જોઈએ. એક સમાજની દીકરીઓ, કોઈ પણ સમાજની, આ તો પટેલ સમાજની વાત થઈ હતી, પણ કોઈ પણ સમાજની દીકરીઓ વિશે કાંઈ હોય તો પણ એને એક પ્રાઇવેટ વસ્તુની અંદર જઈ અને એને સુલઝાવવાની કોશિશ કરવી જોઈએ, ન કે એને જાહેરમાં વાત કરવી જોઈએ. તાજેતરમાં જામનગર મહાનગરપાલિકાના સિટી એન્જિનિયર ભાવેશભાઈ જાનીને પૂર્વ કોર્પોરેટર દીપુભાઈ પારિયા દ્વારા મારી નાખવાની ધમકી આપી ખંડણી માંગવાના પ્રકરણમાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આ પ્રકરણમાં આજે સિટી એન્જિનિયર ભાવેશભાઈ જાની દ્વારા અન્ય અધિકારીઓ સાથે એસપી પ્રેમસુખ ડેલુને આવેદન પાઠવવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આવતીકાલે પણ આ મુદ્દે બ્રહ્મ સમાજ દ્વારા પણ કમિશનર અને એસપીને આવેદન પાઠવવામાં આવનાર છે. જામનગર મહાનગરપાલિકાના સિટી એન્જિનિયરની ચેમ્બરમાં 26 તારીખે બપોરે 1:30-2 વાગ્યાની વચ્ચે વોર્ડ નંબર 1ના કોર્પોરેટર સંજુબેન પારિયાના પતિ શ્રી દીપુભાઈ પારિયા દ્વારા ઓફિસમાં આવી સતત 15-20 મિનિટ સુધી ધાક ધમકી, ગાળાગાળી, એસ્ટ્રોસિટીના કેસમાં ફિટ કરવાની ધમકી તેમજ ઇમ્પેક્ટ ફીની એક ખોટી ફાઇલ ક્લિયર કરાવવા માટે કોડવર્ડમાં પૈસાની માગણી કરી, હપ્તાની માગણી કરી તેમજ એસ્ટ્રોસિટીના કેસમાં ફિટ કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં હતી. આ બાબતે મેં 27 તારીખ સાંજના રોજ સિટી એડીજીમાં ઓફિશિયલ પોલીસ ફરિયાદ નોંધાવેલી હતી અને આ ઓફિશિયલ પોલીસ ફરિયાદ અન્વયે આજરોજ ડીએસપી સાહેબ પ્રેમસુખ ડેલી સાહેબને આવેદનપત્ર આપવામાં આવેલ છે અને તેમના દ્વારા તટસ્થ ખાતે ન્યાયિક રીતે કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવેલ છે. ખંભાળિયા પંથકના આહિર સિંહણ ગામે ઊંડા કૂવામાં નંદી ખપકતા એનિમલ કેરના સભ્યો તથા સ્થાનિકોએ બચાવ અભિયાન હાથ ધર્યું હતું. આખરે મહામહેનતે નંદીનું રેસ્ક્યુ કરવામાં આવતા પ્રયાસો સાર્થક રહ્યા હતા. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.